આગળ વધીએ. સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની જો વાત કરવામાં આવે તો સુરતમાં ઓલપાડ કીમ રોડ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ટકારમાં પાટિયા નજીક ખાડીના પાણી ફરી વળતા જ મુશ્કેલી વધી રહી છે. આપને જણાવી દઈએ, સ્ટેટ હાઈવે 65 આ તમામ પરિસ્થિતિને જોતા બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. તો સુરતના ઓલપાડમાં કીમ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. આ હાઈવે પર અવર જવર કરતા જે વાહનો છે તે અત્યારે તો આ હાઈવે બંધ થતા જ અટવાઈ ગયા છે. ટકારમાં પાટિયા નજીક ખાડીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે 65 બંધ કરી દેવાની ફરજ પડી છે. અનેક વાહન ચાલકો જે અહીંયાથી મુસાફરી કરતા હોય છે, જતા આવતા હોય છે, તે વાહન ચાલકો અત્યારે તો આ હાઈવે બંધ થતા જ અટવાઈ પડ્યા છે. વરસાદી પાણી આ હાઈવે પર ફરી વળ્યા છે અને કોઈ પણ મોટી હોનારત ન સર્જાય, કોઈ પણ મોટું જાનમાલનું નુકસાન ન થાય તેના માટે જ અત્યારે તો આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલપાડ કીમ રોડ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે કારણ કે ટકારમાં પાટિયા નજીક ખાડીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્ટેટ હાઈવે 65 બંધ કરવાની ફરજ પડી છે. વાહન ચાલકો હાલ તો મુશ્કેલીમાં મુકાતા જોવાઈ રહ્યા છે.